प्रणाम ऋषि चिंतन चैनल में सौ स्नेहीजनोनु हार्दिक स्वागत करवामां आवे छे। आजनो विषय छे उपासनाना कार्यक्रमोनु विवेचन। विषय छे मन शांत। सौनो अंगत अनुभव छे के पद धन सत्ता मोह वासना आसक्ति वगैरे कामनाओ क्यारेय पण शांत थती नथी। ज्यारे आपणे पूजा पाठ करवा बेसीए छीए त्यारे पण ए बधी त्यां पहोंची जाय छे अने ए कामना पूरी करवा उश्केराती रहे छे। ज्यां सुधी ए जीवती रहे त्यां सुधी आ गोरखधंधा पण चालता रहेशे। एटले आ भौतिक संपदाओ माटे लालसा अने चिंतानी उपेक्षा करवानो आपणे दररोज प्रयास अभ्यास करवो जोईए। भले ने ए पछी ए थोड़ा समय माटे होय, आ तोफान मचावनार उत्तेजनानी उपेक्षा करीशुं तो मन पर सतत पड़तो तणावनो बोज घटशे अने ते शांत थवा लागशे। भौतिक संपत्ति ज महत्वनी नथी, आपणे ए तरफ पण ध्यान आपवू जोईए के ज्यांथी आ दैवी संपदा प्राप्त थाय छे अने जे मृत्यु पछी जीवात्मानी साथे जाय छे। एटला माटे आपणे परमात्मानी खूब ज शांत मनथी उपासना करवी जोईए। बीजू आत्मीयतानी भावना। आपणे सौ भौतिक सुख सगवड़ोने अने सगा संबंधीओना परिकरने सुखी जीवन मानी रह्या छीए। आपणे एमना माटे आखू जीवन खपावी दईए छीए। आपणे रोज जोईए छीए के मरनारी एक पण व्यक्ति पोतानी साथे कशुं लईने जती नथी, न तो धन, न तो होदो, न तो कोई सगा संबंधी। ए पोतानुं शरीर पण अहीं छोड़ीने जाय छे। आम छतां पण आपणे एना प्रत्ये रहेलो मोह अने आसક્તિમાં જરા જેટલી પણ ત્રુટી આવવા દેતા નથી। આપણે ખરેખર સુખથી નહીં પરંતુ ભારે અજ્ઞાનથી ઘેરાયેલા છીએ। ભાઈ આ અહીં હંમેશ માટે કંઈ પણ પ્રાપ્ત થતું નથી। અહીં કોઈ પણ કાયમી સગા સંબંધી કે સાથીદાર નથી। રેલવેના ડબ્બામાં બેઠેલા યાત્રાળુઓની જેમ થોડા સમય માટે સંબંધી મળી તો જાય છે, પરંતુ તેઓ સૌ પોતપોતાના કર્મોના રસ્તા પર જઈ રહ્યા છે। જો તેમની સાથે મોહ રાખશો તો કેવળ વિયોગનું દુઃખ જ હાથમાં આવશે। આપણે આ કઠોર સત્ય પર વારંવાર વિચાર કરવો જોઈએ। આ સતત ગતિશીલ જગતમાં સ્થિર તો માત્ર એક પરમાત્મા જ છે। તેઓ એક માત્ર સંપત્તિ છે, સંબંધી છે અને આશ્રય છે। તેઓ જ માર્ગદર્શક છે, વડીલ છે, માતા પિતા છે અને સાથી છે। આથી સમજદારી એમાં જ છે કે આપણે આ જગત પ્રત્યે કેવળ કર્તવ્ય ભાવ રાખીએ અને જગતના પતિ પ્રત્યે પ્રેમભાવ રાખીએ। આથી આત્મીય ભાવ સાથે પરમાત્માનું સ્મરણ કરો। ત્રીજું ષટકર્મ। કોઈ પણ કામ વ્યવસ્થિત રીતે કરવા માટે સૌ પ્રથમ પોતાની જાતને તૈયાર કરવી પડે છે। ખેલાડી રમતા પહેલાં પોતાના શરીરને ચેતન બનાવે છે, અધ્યયન કરનાર પહેલાં પોતાના મનને શાંત અને એકાગ્ર બનાવે છે। ઉપાસના પણ આવો જ પરિશ્રમ છે। મનુષ્ય ઉપાસના માટે ષટકર્મ દ્વારા સૌ પ્રથમ પોતાને તૈયાર કરે છે। ઉપાસના સંબંધી પુસ્તકોમાં ષટકર્મનું વિસ્તારપૂર્વક વિવેચન આપવામાં આવ્યું છે। એને માટે ગાયત્રી, તપોભૂમિ, મથુરા અને શાંતિકુંજ હરિદ્વારના પુસ્તકો જોવા જોઈએ। ચોથું છે પાઠ। પાઠમાં ઋષિઓની વાણી હોય છે, એનું ધ્યાનપૂર્વક અને વિશ્વાસપૂર્વક પઠન મનન કરવાથી હંમેશા મનને સ્વચ્છંદ અને હૃદયને ઉદાર બનાવવાની પ્રેરણા મળે છે। ત્યારબાદ પાઠને જ્યારે દરરોજ વ્યવહારમાં લાવીએ છીએ ત્યારે શ્રેષ્ઠ સ્વભાવ તથા સંસ્કારનું સર્જન થવા લાગે છે। આ રીતે રસ્તો ભૂલેલાઓને પણ ઈશ્વર તરફ લઈ જનારો માર્ગ મળી જાય છે। એટલા માટે નિત્ય નિયમપૂર્વક પાઠ કરવો જોઈએ। મનને નિત્ય સારા અને ઉચ્ચ વિચારોમાં લઈ જવાથી માનસિક સ્થિતિ અને એકાગ્રતા આ બે ગુણો વધે છે। એ જપ ધ્યાન કરવામાં ખૂબ જ સહાયરૂપ નીવડે છે। આથી ઉપાસના પહેલાં પાઠ કરવો ખૂબ જ હિતકારક છે। ત્રીજું, જે કોઈ વ્યક્તિ યુગ નિર્માણ મિશન સાથે જોડાયેલા છે યા જે શ્રેષ્ઠ વિચારો પ્રાપ્ત કરવાની
इच्छा धरावे छे तेने माटे आपना युग निर्माण सत्संकल्पोना 18 सूत्रों गीताना 18 अध्याय समान ज छे। सत्संकल्पो वेदमूर्ति तपोनिष्ठ श्रीराम शर्मा आचार्य जीनी अनुभव सिद्ध विचारसरणी अने जीवन जीववानी कलानो सार छे, संग्रह छे। आ सत्संकल्पो महाशक्तिनु शब्द शरीर छे, एटला माटे ए शब्द शरीरनो दररोज संपर्क करो, साधवो, मार्गदर्शन प्राप्त करवू अने पोताना विचारोने चैतन्यमय बनावी राखवा ते आपणा सौ शिष्योનું અને પ્રગતિની ઈચ્છા રાખનારાઓનું પ્રથમ કર્તવ્ય છે। ચોથું, પાઠ કરવાની સાચી રીત। પાઠની વાચન સામગ્રી ઋષિઓ તથા મહામાનવોના આધ્યાત્મિક અનુભવોનો નિચોડ હોય છે, એટલા માટે તેના પ્રત્યેક શબ્દ અને વાક્ય પર અતૂટ શ્રદ્ધા અને અખંડ વિશ્વાસ ધરાવતા પાઠ કરવો જોઈએ। કેવળ વાંચી લેવાથી નહીં, પરંતુ સમજમાં આવવાથી જ પ્રભાવ પડે છે, એટલા માટે ધીમી ગતિથી સમજીને પાઠ કરવો જોઈએ। અશિક્ષિત વ્યક્તિએ સત્સંકલ્પોનો પાઠ કેવી રીતે કરવો? આપ ધ્યાનપૂર્વક વિચાર કરશો તો આપને સમજાશે કે સત્સંકલ્પનો સંપૂર્ણ સાર બે શબ્દોમાં સમાયેલો છે, ગાયત્રી અને યજ્ઞ। ગાયત્રી અર્થાત ઉત્તમ અને કલ્યાણકારક ચિંતન કરનારી સદબુદ્ધિ, યજ્ઞ અર્થાત પોતાની ક્ષમતાઓનો ઉત્તમ કર્મો તથા સેવાના કાર્યોમાં હોમ કરવો। એટલા માટે કાર્યકર્તાઓ ગ્રામ્ય વિસ્તારના શ્રદ્ધાળુ અશિક્ષિત અને આસ્તિક લોકોને પ્રથમ પાઠ કરવાનું પુણ્ય સમજાવે, પછી પાન 35 પર અભ્યાસ અંતર્ગત આપવામાં આવેલ સદભાવને કંઠસ્થ કરાવી દો। આ પાઠમાં પણ સદબુદ્ધિ અને શ્રેષ્ઠ કર્મોની પ્રેરણા સમાયેલી છે, તેથી આ પાઠને પણ ધીમી ગતિથી સમજીને શ્રદ્ધા અને વિશ્વાસની સાથે કરવા તેમને સમજાવો। અસ્તુ, જય ગુરુદેવ।